गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तमारू स्वागत छे एकलव्य कॉमर्स में। धोरण 11 आंकड़ाशास्त्रनी अंदर आपणे प्रकरण नंबर 3 नो अभ्यास करी रह्या छीए, जेनुं नाम छे मध्यवर्ती स्थितिना माप। एमां स्वाध्याय 3.3 नी अंदर आपणे क्वेश्चन नंबर 6 नो अभ्यास करवानो छे। क्वेश्चन नंबर 6 नी अंदर तमने हॉस्पिटलमां दर्दीओ केटला दिवस रोकाय छे एनी संख्या आपेली छे, अवर्गीकृत माहिती આપેલી છે અને એવું કીધું છે કે અવર્ગીકૃત માહિતી માટે મધ્ય શોધો, અને સાથે ત્યારબાદ એવું પણ કીધું છે કે પ્રથમ વર્ગ 1 થી 3 આવતો હોય એવી વર્ગીકૃત માહિતી માટે પણ તમે મધ્ય શોધો અને પછી બંને મધ્યસની સરખામણી કરો। એટલે સૌથી પહેલા આપણે અવર્ગીકૃત માહિતી માટે મધ્ય છે શોધવાનો છે, અને ત્યારબાદ વર્ગીકૃત માહિતી માટે આપણે મધ્ય શોધવાનો છે। तो सौथी पहला अवर्गीकृत माहिती माटे आपणे मध्य शोधीए छीए। तो अवर्गीकृत माहिती माटे मध्य शोधवो होय तो मध्य चतुर्थक दशांशक अने शतांशक तो एक नियम छे के ज्यारे पण तमने माहिती अवर्गीकृत आपेली होय त्यारे सौथी पहला तो तमारे माहितीने चढ़ता अथवा तो उतरता क्रममां गोठवानी छे, त्यारबाद तमे एनो मध्यस छे चतुर्थक छे दशांशक अथवा तो शतांशक छे ए शोधी शको। तो अहीं तमने जे माहिती आपेली छे अवर्गीकृत छे, अवर्गीकृत माहिती ने सौथी पहेला आपणे चढ़ता क्रम में गोठवानी छे। चढ़ता क्रम में ज आपणे प्रीफर करीए छे, उतरता क्रम में नहीं, तमारे बेमांथी कोई पण मेथड करी शको। तो आपणे चढ़ता क्रम में गोठवीए तो सौथी पहेला सौथी नानी संख्या तो छे 1, तो 1 केटली वखत छे 4 वखत, त्यारबाद छे 2, तो 2 केटली वखत छे 4 वखत, त्यारबाद छे 3, तो 3 छे 5 वखत, ત્યારબાદ 4 છે તો 4 છે 4 વખત, 5 છે તો 5 3 વખત છે, 6 2 વખત છે, 7 2 વખત છે, 8 1 વખત છે, 9 2 વખત છે, 10 2 વખત છે, અને ત્યારબાદ છેલ્લે છે 15। આ રીતે માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દેવાની છે। ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપણી જે એમની ફોર્મ્યુલા છે એ એમ બરાબર એન પ્લસ 1 ડિવાઇડેડ બાય 2 માં અવલોકનની કિંમત, કારણ કે અવર્ગીકૃત માહિતી છે એટલે આ જ ફોર્મ્યુલા આવે। તો એન પ્લસ 1 બાય 2 માં અવલોકનની કિંમત, એટલે એન એટલે અવલોકનોની સંખ્યા, તો અવલોકનોની સંખ્યા છે 30, એટલે એન બરાબર થશે 30। 30 પ્લસ 1 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત, એટલે 31 ભાગ્યા 2 એટલે 15.5 માં અવલોકનની કિંમત। હવે 15.5 એટલે શું થાય, 15 અને 16ની એક્ઝેક્ટ વચ્ચેનું અવલોકન થાય, તો એમ તો આપણે અહીંયા ન શોધી શકીએ, એટલા માટે આપણે શું કરવાનું, 15માં અવલોકનની કિંમત પ્લસ 16માં અવલોકનની કિંમત ભાગ્યા 2, એ જે આન્સર આવે તમારો ફાઇનલ આન્સર થશે। તો 15માં અવલોકનની કિંમત પ્લસ 16માં અવલોકનની કિંમત ભાગ્યા 2, તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, અને 15માં સ્થાને કયું આવે છે 4, અને 16માં સ્થાને પણ કયું આવે છે 4, તો 4 પ્લસ 4 ભાગ્યા 2 એટલે 8 ભાગ્યા 2 એટલે તમારું આન્સર આવશે આવશે 4, બરાબર। ત્યારબાદ આપણે વર્ગીકૃત માહિતીનો મધ્ય શોધવાનો, તો અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃતમાં ફેરવવી હોય તો એના માટે યાદ કરો પ્રકરણ નંબર 2। પ્રકરણ નંબર 2 ની અંદર આપણે જેવી રીતે અવર્ગીકૃત માહિતીના વર્ગો બનાવતા એ જ રીતે સૌથી પહેલા આમાં વર્ગો બનાવવાના છે, અને ત્યારબાદ આપણે એના ઉપરથી મધ્ય છે શોધવાનો છે। તો વર્ગીકૃત માહિતીને તમારે અવર્ગીકૃત માહિતીને તમારે વર્ગીકૃત માહિતીમાં ફેરવવી હોય તો સૌથી પહેલાં તમારે લઘુત્તમ અવલોકન અને મહત્તમ અવલોકન છે એ શોધવું પડે। લઘુત્તમ અવલોકન એટલે નાનામાં નાની કિંમત, મહત્તમ અવલોકન એટલે મોટામાં મોટી કિંમત। તો નાનામાં નાની કિંમત છે અહીંયા 1 અને મોટામાં મોટી કિંમત છે 15, એટલે લઘુત્તમ અવલોકન થશે 1 અને મહત્તમ અવલોકન થશે 15। હવે આપણે હોસ્પિટલમાં રોકાણના દિવસો એ આપણા વર્ગો થશે, આવૃત્તિ ચિહ્ન, ત્યારબાદ આવૃત્તિ અને ત્યારબાદ સંચય આવૃત્તિ, કારણ કે આપણે મધ્યસ્થની જે ફોર્મ્યુલા છે એમાં આપણે બધી વસ્તુની જરૂર છે પડવાની છે, અને અવર્ગીકૃત માહિતીને વર્ગીકૃત માહિતીમાં ફેરવવી હોય તો આપણે આવૃત્તિ ચિહ્ન તો કરવા જ પડે, આવૃત્તિ ચિહ્ન છે એના આધારે તમને એફ છે મળતું હોય છે, એટલા માટે આવૃત્તિ। તો તમને ક્વેશ્ચનમાં જ કહી દીધેલું છે કે પહેલો વર્ગ 1 થી 3 હોય, એટલે પહેલો વર્ગ તમારો આવવો જોઈએ 1 થી 3, ત્યારબાદ 4 થી 6, ત્યારબાદ 7 થી 9, 10 થી 12 અને 13 થી 15, ક્યાં સુધી જવાનું છે 15 સુધી, 15 પછી આપણે એક પણ મહત્તમ અવલોકન નથી એટલે 15 આવે ત્યાં આપણે સ્ટોપ થઈ જવાનું,
એટલે 1 થી 3, 4 થી 6, 7 થી 9 અને 10 થી 12 અને 13 થી 15 આ રીતે આપણે વર્ગો બનાવી લીધા. અને તમને કીધેલું જ છે અહીંયા કે તમારે પહેલો વર્ગ છે એ 1 થી 3 લેવાનો છે, એટલે આપણે 1 થી 3 થી શરૂઆત કરવાની. ત્યારબાદ 1 થી 3માં તમે વર્ગ લંબાઈ જુઓ તો કેટલાની છે, આમ બંને વચ્ચેનો ડિફરન્સ 2-2નો, એટલે આપણે બધામાં 2-2નો ડિફરન્સ છે રાખવાનો. અને જ્યાં સુધી 15 ના આવે ત્યાં સુધી આપણે વર્ગો છે બનાવતા જવાના. હવે આવૃત્તિ ચિહ્ન, તો આવૃત્તિ ચિહ્ન કરવા તો આપણા માટે બહુ ઇઝી રહેશે, કારણ કે આપણે ઓલરેડી માહિતીને ચડતા ક્રમમાં ગોઠવેલી છે. જે માહિતી ચડતા ક્રમમાં નથી ગોઠવેલી અને એના ઉપરથી તમારે આવૃત્તિ ચિહ્ન કરવા હોય તો પણ આન્સર તો સેમ જ આવશે, પણ ચડતા ક્રમમાં ગોઠવેલી હોય એટલે ઝડપથી આ કોષ્ટક છે તમારું બને. તો 1 છે 4 વખત છે, તો 1 છે અહીંયા આવશે 1 થી 3માં. ત્યારબાદ 2 છે એ પણ 4 વખત છે, તો એ પણ 1 થી 3માં આવશે. 3 છે 5 વખત છે, તો એ પણ 1 થી 3માં આવશે. ત્યારબાદ 4 છે 4 વખત છે, તો એ 4 થી 6માં આવશે. 5 છે 3 વખત છે, તો 4 થી 6માં. 6 છે 2 વખત છે, તો એ પણ 4 થી 6માં. ત્યારબાદ 7 છે 2 વખત છે, તો એ 7 થી 9માં. 8 છે 1 વખત છે, તો 7 થી 9માં. અને 9 છે 2 વખત છે, તો 7 થી 9માં. ત્યારબાદ 10 2 વખત છે, એ 10 થી 12માં આવશે. અને 15 1 વખત છે, એટલે આવશે 13 થી 15ની અંદર. તો આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન થઈ ગયા. હવે આવૃત્તિ ચિહ્નનો સરવાળો કરો એટલે તમને મળે આવૃત્તિ. તો અહીંયા 5 5 અને 3 એટલે આવૃત્તિ થશે 13. ત્યારબાદ 5 + 4 એટલે 9, 5 2 અને 1. આવૃત્તિનો સરવાળો કરો એટલે n બરાબર 30 આવી જવા જોઈએ, કારણ કે આપણને કુલ 30 દિવસોની માહિતી આપેલી હતી. એટલા માટે જો 30 ના આવે તો તમે કંઈક આવૃત્તિ ચિહ્નમાં ભૂલ કરેલી છે એવું ત્યાં સાબિત થાય છે. હવે સાથે આપણે CF પણ શોધી લઈશું, કારણ કે આપણે મધ્યસ્થની ફોર્મ્યુલા છે એ શું છે વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ માટે. તો કે એની અંદર આપણી ફોર્મ્યુલા છે m બરાબર l પ્લસ n બાય 2 માઇનસ CF અપોન f ઇન્ટુ c. તેમાં આપણે CF પણ જોશે, CF જોશે એટલે આપણે આ કોષ્ટકની સાથે CF શોધી લેશું. તો પહેલાંમાં CF આવશે 13, બીજામાં 13 + 9 એટલે 22, 22 + 5 27, 27 + 2 29 અને 29 + 1 એટલે 30. તો આ રીતે આપણે જે આપણી વર્ગીકૃત માહિતી છે એમાં સૌથી પહેલાં તો આપણે કોષ્ટક રચના તૈયાર કરવાની છે, અને ત્યારબાદ હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ છે શોધીશું. અવર્ગીકૃત માહિતી માટે આપણે મધ્યસ્થ છે શોધી લીધો છે, જેનો જવાબ આવે છે 4. હવે આપણે વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ છે શોધવાનો છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ ક્વેશ્ચન હશે કે ભાઈ આવૃત્તિ વિતરણ છે, સતત આવૃત્તિ વિતરણમાં પાછા 2 પાર્ટ છે, નિવારક અને અનિવારક, તો ક્યુ પ્રિપેર કરવાનું એ કેમ ખબર પડે? તો કાંઈ ન કીધું હોય તો આપણે નિવારક જ કરીએ છીએ, પણ અહીંયા તો તમને ક્વેશ્ચનમાં કીધેલું જ છે કે અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે, એટલા માટે આપણે અહીંયા અનિવારક આવૃત્તિ વિતરણ છે તૈયાર કરેલું છે. અનિવારક એટલે કે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા બંને સમાન હોવા જોઈએ નહીં, જેની ચર્ચા આપણે પ્રકરણ નંબર 2ની અંદર બહુ કરેલી છે. એટલા માટે પ્રકરણ નંબર 2નો જે બેઝ છે પ્રકરણ નંબર 3માં તમને ઉપયોગી થશે, જો એ પ્રકરણ તમે વ્યવસ્થિત રીતે કરેલું હશે તો. તો હવે આપણે શરૂઆત કરીએ મધ્યસ્થની વર્ગીકૃત માહિતી માટે. તો મધ્યસ્થ શોધવા માટે એની ફોર્મ્યુલા છે એમ બરાબર એલ પ્લસ એન બાય 2 માઇનસ સી એફ અપોન એફ ઇન્ટુ સી. એન બાય 2 એટલે એન બરાબર કેટલા છે? 30. તો 30 ભાગ્યા 2 એટલે 15માં અવલોકનને સમાવતો વર્ગ, એના આધારે આપણે બધું નક્કી કરવાનું થશે. તો કઈ સી એફની અંદર 15 આવશે? તો કે 13માં તો ના આવે, 22માં આવશે. તો 22ની સામેનો વર્ગ કયો છે? 4 થી 6. તો આપણે વર્ગ લેવાનો છે 4 થી 6, પછી એની સામેની આવૃત્તિ છે 9 અને એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, એટલે એફ બરાબર 9 થશે અને સી એફ બરાબર થશે 13 અગાઉના વર્ગની. હવે અહીંયા જે વર્ગ આપેલો છે અનિવારક છે. જ્યારે પણ તમને અનિવારક વર્ગ આપેલો હોય ત્યારે તમારે કોઈ પણ તમે કેલ્ક્યુલેશન કરો છો, પછી એ મધ્યસ્થ હોય
ત્યારબાદ શતાંશક હોય, દશાંશક હોય કે ચતુર્થક હોય, કોઈ પણ મધ્યવર્તી સ્થિતિનું માપ હોય, મધ્યક સિવાય કોઈ પણ મધ્યવર્તી સ્થિતિનું માપ હોય એમાં ચતુર્થક, દશાંશક, શતાંશક અને મધ્યસ્થ, જ્યારે પણ તમે અનિવારક વર્ગોના આધારે મધ્યસ્થ, ચતુર્થક, શતાંશક કે દશાંશક શોધો છો, ત્યારે સૌથી પહેલાં જે અનિવારક વર્ગ છે એને તમારે નિવારકમાં ફેરવવાનો છે અને ત્યારબાદ આગળનું કેલ્ક્યુલેશન કરવાનું છે. અત્યાર સુધીના આપણે દાખલા જોઈએ એમાં અનિવારક વર્ગ ક્યાંય આવેલો નથી. આ પહેલો દાખલો એવો છે કે જેમાં અનિવારક વર્ગ છે. અત્યાર સુધી બધા આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણના જ દાખલા કરેલા છે. તો એ ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ અનિવારક આપેલો હોય વર્ગ, તો સૌથી પહેલાં એને નિવારકમાં ફેરવવાનો છે. કારણ કે જો તમે એને નહીં ફેરવો નિવારકની અંદર, તો તમને જે મધ્યસ્થ મળશે એ ખોટો મળશે. એ શું ખોટો, શું કામ? તો કે અહીંયા તમે જુઓ તો અનિવારક આવૃત્તિ વિતરણની અંદર કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા ક્યારેય સમાન હોતા નથી. અને પ્લસ જે વર્ગ લંબાઈ આપણે આ રીતે શોધીએ છીએ એમાં એ પણ આપણને સાચી મળે નહીં. તમે અનિવારકની વર્ગ લંબાઈ આ રીતે જોવો તો બે બે નહીં થાય, પણ એમ નહીં આ રીતે જોવો તો કેટલા નહીં થાય, ત્રણ ત્રણ નહીં થાય. એટલા માટે જ્યારે પણ આપણને અનિવારક વર્ગ આપેલા હોય અને મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધવાનું કીધું હોય, ત્યારે સૌથી પહેલાં જે અનિવારક વર્ગ આપણને આપેલો છે એને આપણે નિવારકમાં ફેરવવાનો છે અને ત્યારબાદ આપણે એનું જે કંઈ પણ આગળનું કેલ્ક્યુલેશન છે એ કરીશું. તો 4 થી 6 છે, હવે એને આપણે નિવારકમાં ફેરવવું હોય તો ઉપલી સીમામાં 0.5 એડ કરવાના, નીચલી સીમામાં 0.5 માઇનસ કરવાના. હવે ઘણા લોકોને યાદ નહીં હોય કે આ 0.5 કઈ રીતે આવે, તો એના માટે આપણે જવું પડે પ્રકરણ નંબર 2માં. એક વખત તમને રિપીટ કરી દઉં છું કે 0.5 કેટલા માઇનસ પ્લસ કઈ રીતે કરવાને કેમ ખ્યાલ આવે. તો તમારે આ બેનો ડિફરન્સ જોવાનો છે કે કોઈ પણ વર્ગની ઉપલી સીમા અને એના પછીના વર્ગની નીચલી સીમા બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે. તો તમે આ ડિફરન્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે આનો ડિફરન્સ છે એક એકનો છે, સરખા જ હોય, ડિફરન્સ અલગ અલગ ન હોય. તો એક એકનો ડિફરન્સ છે એટલે આપણો ડિફરન્સ એક આવ્યો, 1/2 કરો એટલે કેટલા થાય, 0.5 થાય. તો જે ડિફરન્સ 2 એ તમારો જે કંઈ પણ આન્સર આવતો હોય, અહીંયા 1નો ડિફરન્સ છે એને 2 કરો એટલે 0.5 આવે. એવું જરૂરી નથી કે 1નો જ ડિફરન્સ હોય, પણ મોસ્ટ ઓફ સમમાં 1નો જ ડિફરન્સ હોય છે અને જેમાં આપણને કંઈ કહેવામાં નથી આવતું એમાં પણ આપણે 1-1નો ડિફરન્સ જ લેતા. અગાઉ પ્રકરણ નંબર 2માં આપણે એની ચર્ચા કરેલી છે. તો 1-1નો ડિફરન્સ અહીંયા આપેલો છે એટલે તફાવત 2 એ જે જવાબ આવે છે તમારે અર્ધ સીમામાંથી માઇનસ કરવાના અને ઉર્ધ્વ સીમામાં શું કરવાના, પ્લસ. તો અર્ધ સીમામાંથી 0.5 માઇનસ કરો એટલે 4માંથી 0.5 માઇનસ કરો એટલે 3.5 અને 6માં 0.5 એડ કરો એટલે 6.5 એટલે તમારો નિવારક વર્ગ બનશે 3.5 થી 6.5. આની આમાં લોઅર લિમિટ લેવાની છે. તો લોઅર લિમિટ થશે 3.5 અને વર્ગ લંબાઈ હવે તમે જુઓ કેટલી થઈ ગઈ, 3. તમે આ રીતે લીધું હોત તો વર્ગ લંબાઈ 2 આવત, પણ અનિવારક હોય ત્યારે આપણે આ જ રીતે વર્ગ લંબાઈનું મેઝરમેન્ટ કરતા બરાબર ચેપ્ટર 2માં, અને અહીંયા આપણે નિવારકમાં ફેરવી અને પછી જ મેઝરમેન્ટ કરવાનું છે એટલે તમને સાચું મેઝરમેન્ટ મળશે 6.5 માઇનસ 3.5 એટલે સી બરાબર થશે 3. પછી એફ અને સી એફ તો એની જ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય, કારણ કે આપણે વર્ગ નથી ફેરવતા, આપણે વર્ગ એનો જ છે, ખાલી વર્ગ જે અનિવારક છે એને નિવારકમાં ફેરવવાનો છે. હવે આપણે ફોર્મ્યુલાની અંદર કિંમતો મૂકીએ તો લોઅર લિમિટ છે 3.5 પ્લસ n/2ની કિંમત આવે છે 15, માઇનસ સી એફ છે 13, છેદમાં એફ છે 9 અને સી છે 3 એટલે ઇન્ટુ 3. 15માંથી 13 જાય એટલે તમારો આન્સર આવશે 2 × 9 × 3 એટલે 6 × 9 એટલે 0.67. પહેલાં પ્લસ પછીનો આખું પદ છે સોલ્વ કરી લેવાનું, પછી એમાં આગળની કિંમત એડ કરવાની, નહીંતર આખો દાખલો ખોટો પડશે. આપણે મેથેમેટિકલ ટર્મ્સ પ્રમાણે કેલ્ક્યુલેશનમાં સ્ટેપ બાય સ્ટેપ ચાલવાનું છે, આડુંઅવળું નહીં. આ 3.5 આમાં એડ નહીં કરી દેતા, બાકી તમારો મધ્યસ્થ છે એનો આન્સર નહીં આવે. કોઈ પણ માપ હોય, ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક, પહેલાં પ્લસ પછીનો આખું સોલ્વ કરવાનું છે અને ત્યારબાદ એનો જે ફાઇનલ આન્સર આવે એ તમારે આની અંદર એડ કરવાનો છે. તો 6/9 એટલે 0.67, એમાં 3.5માં એને એડ કરો એટલે તમારો જવાબ આવે 4.17. હવે તમને એવું કીધું છે કે બંને આન્સરની સરખામણી કરો. તો વર્ગીકૃત માહિતીમાં તમારો મધ્યસ્થ આવે છે 4.17 અને અવર્ગીકૃત માહિતીમાં તમારો મધ્યસ્થ આવે છે 4.
એટલે તમે જુઓ તો 0.17 ફેર છે, ઓલમોસ્ટ બંનેનો મધ્ય શું આવે છે, સરખા છે આવે છે, બરાબર. તો આ રીતે જ્યારે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો આપણે કઈ રીતે મધ્ય શોધો એ જોયું, અને અનિવારક વર્ગ હોય તો એને સૌથી પહેલાં આપણે નિવારકમાં ફેરવી અને ત્યારબાદ મધ્યસ્થ છે એનું કેલ્ક્યુલેશન છે કરવાનું છે. તો અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 6 છે એ પણ પૂરો થાય છે, અને સાથે જે સ્વાધ્યાય 3.3 છે એ પણ પૂરું થાય છે, અને હવે આપણે જે મધ્યવર્તી સ્થિતિનું છેલ્લું માપ છે બહુલક એની તરફ આગળ વધીશું.